તેમાં શું શું ડોક્યુમેન્ટની જરૂરિયાત પડે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું તે પહેલા જો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાઇકન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણે આ ચેનલના નોટિફિકેશન આપને મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક આરટીઈ એટલે કે રાઈટ ટુ એજ્યુકેશન જેને ગુજરાતીમાં આપણે જોઈએ તો શિક્ષણનો અધિકાર આપણી ગુજરાત સરકારની આરટી યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ એકવીસ એક માં આવનાર બાળકો કે જે બાળકોનો જન્મ પાંચ થી સાત વર્ષની વચ્ચે હોય તે બાળકોના વાલીઓ પોતે વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકશે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ પ્રાઇવેટ જેમાં આપને ધોરણ એક થી આઠ સુધી સ્કૂલ ફી બુક્સ અને યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા આપવામાં આવશે ફોર્મ ભરવાનું તારીખ પચીસ બે બે હજાર વીસ થી શરૂ થશે જેમાં આપણે નીચે ડોક્યુમેન્ટ્સમાં જોઈએ ફોર્મ ભરવા માટેના જરૂરી આધાર પુરાવા તો તેના માટે વિદ્યાર્થીનું આધાર કાર્ડ વિદ્યાર્થીનો જન્મનો દાખલો વિદ્યાર્થીના બે ફોટા પિતાના ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ કે પાન કાર્ડની ઝેરોક્સ માતા પિતા અથવા બાળકના બેંક પાસબુકની ઝેરોક્સ સરનામા પુરાવો જેમાં લાઈટ બિલ વેરા કરી શકાય છે પિતાનો જાતિનો દાખલો જેવા વિવિધ આધાર પુરાવાઓની જરૂર પડે છે તો હવે આપણે તે સાઇટ પર જઈએ રાઈટ ટુ એજ્યુકેશન આરટી ગુજરાત કોમ આ એડ્રેસ ટાઈપ કરી અને તે સાઇટ પર આવવાનું રહેશે તો અહીં ત્રણ જોવા મળી રહેશે તેના પર ટીક કરવાનું રહેશે તો આપણે ટીક કરીએ જે ટીક કરતા આપણને અહીં આ ઓપ્શન જોવા મળી રહ્યું છે ઓનલાઈન અરજી જેના પર ક્લિક કરવાનું રહેશે ઓનલાઈન અરજી કરવા માટે હાલ તો હજી ચાલુ થયેલ ન હોય એપ્લિકેશન ફોર્મ ક્લોઝ લખાયેલું આવે છે પરંતુ પચીસ તારીખથી જેવું શરૂ થશે તો ત્યાંથી આપ એપ્લાય થઈ શકો છો તો અહીં પણ મિત્રો આપ જોઈ શકો છો કે આવશ્યક દસ્તાવેજો જેના પર ક્લિક કરતા આપને આવશ્યક દસ્તાવેજોનું લિસ્ટ જોવા મળશે અને આધાર પુરાવો અને તેની સામે કયા કયા માન્ય પુરાવાઓ છે વિગત જોવા મળી છે આપણે જોઈએ પુરાવો તો પુરાવા તરીકે આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ રેશન કાર્ડ અને નોટરાઈઝ ભાડા કરારનો સમાવેશ થાય છે ત્યાર પછી વાલીનું જાતિનું પ્રમાણપત્ર જેમાં મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તા અધિકારીનું પ્રમાણપત્ર માન્ય ગણવામાં આવશે જન્મનું પ્રમાણપત્ર જેમાં ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જન્મ હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર આંગણવાડી બાલવાડી નોંધણી પ્રમાણપત્ર માતા પિતા કે વાલીનું નોટ સોગંદનામું જેવા પુરાવો માન્ય ગણવામાં આવશે ત્યાર પછી આગળ ફોટોગ્રાફ તો જે બાળકનું આપણે ફોર્મ ભરવાનું છે તેના પાસપોર્ટ સાઈઝના કલર ફોટા આપણે સાથે રાખવાના છે ત્યારબાદ ક્રમ નંબર પાંચ વાલીની આવકનું પ્રમાણપત્ર જે જૂનો આવકનો દાખલો હોય તો મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર માન્ય રહેશે નવો આવકનો દાખલો હોય તો માત્ર જન સેવા કેન્દ્રનો માન્ય ગણાશે ત્યાર પછી છે બીપીએલ એટલે કે જો બાળકના વાલી નો સમાવેશ બીપીએલ યાદીનો 0 થી 20 ના આંક સુધીમાં હોય તો તે 0 થી 20 માં સમાવેશ થાય છે તે અંગેનો સક્ષમ સત્તાધિકારીનો બીપીએલ યાદી વાળો નંબર વાળો દાખલો રજૂ કરવાનો જે લોકોનો સમાવેશ વિચરતી જાતિ અથવા તો વિમુક્ત જાતિમાં થતો હોય તો તેઓએ તેમનો તેમાં સમાવેશ થાય છે તે અંગેનો મામલતદાર શ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તે સિવાય જો અનાથ બાળક હોય તો જે તે જિલ્લાની ચાઈલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક હોય તો તેને પણ નું પ્રમાણપત્ર એટલે કે ચાઇલ્ડ વેલફેર કમિટીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે બાલગૃહના બાળકો હોય તો તેમને પણ તે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે અથવા સ્થળાંતરિત મજૂરના બાળકો હોય તો લેબર અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે ત્યાર પછી સેરેબ્રલી પાલસી વાળા બાળકો જેને સિવિલ સર્જનનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે ખાસ જરૂરિયાત વાળા બાળકો એટલે કે દિવ્યાંગ તો દિવ્યાંગ સિવિલ સર્જન નું પ્રમાણપત્ર લઘુત્તમ ચાલીસ ટકા સુધી હોય તે પ્રમાણે રજૂ કરવાનું રહેશે ગ્રસ્ત બાળક પણ સિવિલ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે શહીદ થયેલ જવાનના બાળક જેમને સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો રજૂ કરવાનો હોય છે બાળકનું આધાર કાર્ડ વાલી નું આધાર કાર્ડ અને બેંકની ની વિગતો જેમાં બાળક કે વાલીના બેંક ખાતાની સિવાય શાળાઓની યાદી જોવી હોય તો અહીંયા બીજા નંબરનો વિકલ્પ આપને જોવા મળી રહ્યો છે શાળાઓની યાદી જ્યાંથી ક્લિક કરી એટલે આપણને આ રીત ઇન્ટરફેસ જોવા મળશે જેમાં સૌપ્રથમ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે દાખલા તરીકે હું મારો મોરબી જિલ્લો સિલેક્ટ કરી લઉં છું તાલુકો સિલેક્ટ કરી લઉં છું તે સિલેક્ટ કર્યા બાદ સર્ચ ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવા આપણે ક્લિક કરશું તો તે તાલુકાની તમામ ખાનગી શાળાઓનું લિસ્ટ આપણને જોવા મળશે તો આ રીતે આપ શાળાઓનું લિસ્ટ પણ જોઈ શકો છો ત્યારબાદ આગળ જોઈએ તો રિસિવિંગ સેન્ટરની યાદી અહીંથી જોવા મળશે ત્યારબાદ આપની અરજીની સ્થિતિ અહીંથી જોઈ શકાય છે જેના પર ક્લિક કરતા આપની અરજીની વિગતો એન્ટર કરી અને ઓકે આપતા આપની અરજીની સ્થિતિ જોવા મળશે અને આપની અરજીની પ્રિન્ટ લેવા માંગતા હોય તો તેની પ્રિન્ટ પણ અહીંથી લઈ શકાય છે અને અંતે આ સમગ્ર પ્રોસેસ પૂર્ણ થયા બાદ એડમિટ કાર્ડ એટલે કે પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ વિકલ્પ પર ક્લિક કરી અને આપ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરી શકો છો તો હું આ તમામ વ્યુવર્સ મિત્રો તથા ખેડૂત મિત્રોને વિનંતી કરીશ કે જો આપ આપના બાળકને ફ્રીમાં ખાનગી શાળામાં ભણાવવા માગતા હોય તો તારીખ પચીસ બે બે હજાર અવશ્ય ભરો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણે આ ચેનલ ને કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લઉં જય હિંદ